આજે આપણે વિભક્તિ વિશેનો પરિચય મેળવવાનો છે. ગયા વખતે ધોરણ 10ની અંદર આ 9મા ધોરણની અંદર આપણે વિભક્તિઓ છે એ જોઈ છે, 8મામાં પણ વિભક્તિઓ છે એ જોઈ છે, તો 8મા ધોરણમાં રામની વિભક્તિ આપણે જોઈ હતી. આ વખતે 9મા ધોરણની અંદર આપણે જનની વિભક્તિ છે એ જોવાની છે. હવે વિભક્તિ શા માટે? તો કે કોઈ પણ વાક્ય છે એ બનાવવા માટે વિભક્તિ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. દાખલા તરીકે અહીંયા એક કોષ્ટક આપ્યું છે, એના ઉપરથી તમે વાક્ય પ્રયોગ બનાવી શકો કે છાત્ર લિખતી, તો એક વાક્ય બન્યું છાત્ર ઉત્તરાણી લિખંતી, છાત્ર ઉત્તરાણી લેખિન્યામ લિખતી, છાત્ર ઉત્તરાણી લેખિન્યામ જ્ઞાનાય લિખતી, છાત્ર ઉત્તરાણી લેખિન્યા જ્ઞાનાય પુસ્તકાત લિખતી, છાત્ર ઉત્તરાણી લેખિન્યામ જ્ઞાનાય પુસ્તકાત વર્ગખંડે લિખતી. તો એક જ લિખતી ક્રિયાપદની સાથે જુદા જુદા પ્રકારના શબ્દો જોડતા વાક્ય પ્રયોગ બનાવી શકાય છે સંસ્કૃતનો. પહેલું વાક્ય આપણે જે બનાવ્યું, છાત્ર લિખતી, તો વિદ્યાર્થી લખે છે. વિદ્યાર્થી છાત્ર ઉત્તરાણી લિખતી, તો વિદ્યાર્થી ઉત્તરો લખે છે. ત્યાર પછી છાત્ર ઉત્તરાણી લેખિન્યામ લિખતી, તો વિદ્યાર્થી ઉત્તરો પેનથી લખે છે. તો આવી રીતે વાક્યમાં નવા નવા શબ્દો જોડતા એના વાક્યના અર્થમાં વધારો થાય એના માટે વિભક્તિ છે એ ખૂબ ઉપયોગી થાય છે. તો અહીંયા એના બીજું પણ એક કોષ્ટક આપેલું છે, તો એ બીજા કોષ્ટકની અંદર તમે જુઓ છો કે ગુરુકુલસ્ય છાત્ર ગુરુકુળનો વિદ્યાર્થી લિખતી લખે છે. પછી વાક્ય પ્રયોગ થોડોક આગળ વધારીએ, ગુરુકુલસ્ય છાત્ર પ્રશ્નનામ ઉત્તરનામ લિખતી, ગુરુકુળનો વિદ્યાર્થી પ્રશ્નોના ઉત્તરો લખે છે. ત્યાર પછી થોડુંક વાક્ય હજી વધારીએ, ગુરુકુલસ્ય છાત્ર પ્રશ્નનામ ઉત્તરાણ કાષ્ટસ્ય લેખિન્યામ લિખતી, ગુરુકુળનો વિદ્યાર્થી પ્રશ્નોના ઉત્તરો લાકડાની પેનથી લખે છે. પછી આગળ વાક્ય પ્રયોગ કરીએ, ગુરુકુલસ્ય છાત્ર પ્રશ્નનામ ઉત્તરાણી કાષ્ટસ્ય લેખિન્યામ જ્ઞાનાય લિખતી, એટલે ગુરુકુળનો વિદ્યાર્થી પ્રશ્નોના જવાબ લાકડાની પેનથી જ્ઞાન માટે લખે છે. ગુરુકુલસ્ય છાત્ર પ્રશ્નનામ ઉત્તરાણી કાષ્ટસ્ય લેખિન્યામ જ્ઞાનાય મિત્રસ્ય પુસ્તકાત લિખતી, ગુરુકુળનો વિદ્યાર્થી પુસ્તકો પ્રશ્નોના ઉત્તરો લાકડાની પેનથી સંસ્કૃતના જ્ઞાન માટે મિત્રના પુસ્તકમાંથી લખે છે. પછીનું વાક્ય પ્રયોગ હજી આગળ વધારી શીખીએ, ગુરુકુલસ્ય છાત્ર પ્રશ્નનામ ઉત્તરાણી કાષ્ટસ્ય લેખિન્યામ સંસ્કૃત જ્ઞાનાય મિત્રસ્ય પુસ્તકાત તસ્ય વર્ગખંડે લિખતી. તો ગુજરાતી એવું થાય કે ગુરુકુળનો વિદ્યાર્થી પ્રશ્નોના ઉત્તરો લાકડાની પેનથી સંસ્કૃતના જ્ઞાન માટે મિત્રના પુસ્તકમાંથી તેના વર્ગખંડમાં લખે છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં તેના વિદ્યાર્થીના સંબંધ આ બધા જે શબ્દો છે જોડીએ છીએ ત્યારે આપણને એના વાક્યમાં અર્થનો વધારો કરતો જોવા મળે છે. તો એવી વાત આપણે આમાંથી શીખવાની છે. તો અહીંયા પ્રથમ વિભક્તિ છે એને કર્તા વિભક્તિ કહેવાય છે, જેને એ પ્રત્યય લાગે છે. દ્વિતીય વિભક્તિ છે એને કર્મ વિભક્તિ કહેવાય છે, એને ને નામનો પ્રત્યય લાગે છે. તૃતીય વિભક્તિ છે એને કરણ વિભક્તિ કહેવાય, તેને થી થકી વડે નામનો પ્રત્યય લાગે છે. ચોથી વિભક્તિને સંપ્રદાન વિભક્તિ કહેવાય, ને માટે કાજે વાસ્તે એવા એને પ્રત્યયો લાગે. પંચમી વિભક્તિને અપાદાન વિભક્તિ કહેવાય, તેમાં થી માથી પરથી અને કારણે એવા પ્રત્યયો લાગે છે. ષષ્ઠી વિભક્તિને સંબંધ વિભક્તિ કહેવાય, નો ની નુના અથવા રા રે રી રૂ રો આવા પ્રત્યયો જ લાગે. દાખલા તરીકે રાજાનો મુકુટ, રાજાનું સિંહાસન, રાજાની છડી, આવા બધા પ્રકારના સંબંધવાચક પ્રત્યયો લાગે છે. સપ્તમી વિભક્તિને અધિકરણ વિભક્તિ કહેવાય છે, જેમાં માં ની અંદર ઉપર અને વિશે એવો અર્થ એનો પ્રત્યયનો બને છે. સંબોધન વિભક્તિને હે ઓ અને અરે એવા શબ્દો લાગે છે.
અહીં તમને એક કોષ્ટક આપ્યું છે જેની અંદર દેવની વિભક્તિ આપેલી છે, જે અકારાંત વિભક્તિ કહેવાય. દેવ કેવા? તો દેવ એકવચન છે, દેવો એટલે બે દેવો, અને દેવાહા એટલે બહુવચનમાં ઘણા બધા દેવો. આવું કેવું હોય ત્યારે કર્તા વિભક્તિ તરીકે પ્રથમા વિભક્તિનો ઉપયોગ થાય છે. એને આવી રીતે પાકું કરીને પરીક્ષામાં આવું પૂછાય કે અકારાંત વિભક્તિ દેવની દ્વિતીયા વિભક્તિ એકવચનનું રૂપ લખો, તો તમારે દેવમ એ લખવું જોઈએ. તૃતીય વિભક્તિ એકવચન લખો દેવનું, તો દેવાય. પંચમી વિભક્તિનું દ્વિવચન લખો તો દેવાભ્યામ. ષષ્ઠી વિભક્તિનું એકવચન લખો તો દેવસ્ય. આવી રીતે પરીક્ષામાં પૂછાય છે. એટલે આ કોષ્ટક છે એ ખાસ પાકું કરવાનું છે, બરાબર? તો દેવઃ દેવો દેવાઃ, દેવમ દેવો દેવાન, દેવેન દેવાભ્યામ દેવેઃ, દેવાય દેવાભ્યામ દેવેભ્યઃ, દેવાત દેવાભ્યામ દેવેભ્યઃ, દેવસ્ય દેવયો દેવાનામ, દેવે દેવયો દેવેષુ. તો આવી રીતે વિભક્તિ છે એ પાકી કરી શકાય. પછી છે આગળ તમને પુલિંગ, સ્ત્રીલિંગ અને નપુસકલિંગ વિભક્તિના પ્રત્યયો. દેવ છે એ પુલિંગ વિભક્તિ છે. એવી રીતે દેવની જેવી રીતે જન અકારાંત પુલિંગ વિભક્તિ છે. અહીંયા તમને ગુજરાતી સાથે આપેલું છે કે જન એટલે માણસ, જનો એટલે બે માણસો, જના એટલે ઘણા બધા માણસો. પરીક્ષામાં કેવી રીતે પૂછાય? તો કે જન અકારાંત પુલિંગ પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ લખો. જનઃ જનો કે જનાઃ, તો તમારે જનઃ સિલેક્ટ કરવાનું. તૃતીય વિભક્તિ એકવચન કહો તો જનેન. પંચમી વિભક્તિ બહુવચન કહો તો જનેભ્યઃ. સપ્તમી વિભક્તિ એકવચન લખો તો જનેહ. આવી રીતે તમારે સિલેક્શન કરવાનું. ત્રણ ત્રણ વિભક્તિઓ તમને આપી હોય, આ કોષ્ટક ખાસ આપણે પાકું કરવાનું હોય છે. કેવી રીતે પાકું કરવાનું? તો કે જનઃ જનો જનાઃ, જનમ જનો જનાન, જનેન જનાભ્યામ જનેહ, જનાય જનાભ્યામ જનેભ્યઃ, જનાત જનાભ્યામ જનેભ્યઃ, જનસ્ય જનયો જનાનામ, જને જનયો જનેષુ. હે જનઃ હે જનો હે જનાઃ. તો આવી રીતે આ વિભક્તિનું કોષ્ટક છે. એના ઉપરથી નીચે જુદા જુદા શબ્દો આપ્યા છે. ભૂપ એટલે રાજા, હસ્તઃ બાલઃ એટલે છોકરો, નર એટલે માણસ, પાચક એટલે રસોઈયો. આવા બધા પણ આના જેમ જ તે રૂપ બનાવી શકાય. દાખલ તરીકે હસ્ત હોય તો હસ્તઃ, હસ્તો હસ્તાઃ. એવી રીતે નૃપ હોય તો નૃપે નૃપયો નૃપેશુ. સપ્તમ વિભક્તિના આવા રૂપ બનાવી શકાય. તો અકારાંતના આવા રૂપ છે. પછી મુનિ ઇકારાંત છે, ભાનુ ઉકારાંત છે, પછી લતા અકારાંત છે. આપણે આ અગત્યનું છે. બીજી પરીક્ષા માટે પણ તમને અકારાંત અને આકારાંત બે વિભક્તિના રૂપ ખાસ પૂછાવતા હોય છે, એટલે એ ખાસ તૈયાર કરવાના. તો પ્રથમા વિભક્તિ લતા, લતે લતાહા. દ્વિતીય વિભક્તિ લતામ, લતે લતાહા. તૃતીય વિભક્તિ લતયા, લતાભ્યામ લતાભિહી. ચતુર્થ વિભક્તિ લતાએ, લતાભ્યામ લતાભ્યઃ. પંચમી વિભક્તિ લતાયા, લતાભ્યામ લતાભ્યઃ. ષષ્ઠી વિભક્તિ લતાયા, લતયો લતાનામ. સપ્તમી વિભક્તિ લતાયામ, લતયો લતાસુ. સંબોધન વિભક્તિ હે લતે, હે લતે, હે લતા હા. તો આ લતાની આકારાંત સ્ત્રીલિંગની વિભક્તિ છે. પછી ભૂમિ ઇકારાંત છે, નદી ઇકારાંત છે, ધેનુ ઉકારાંત છે, ફલઃ નપુસકલિંગ. આ એક ખાસ અગત્યની છે. તમારે અકારાંત પુલિંગ, આકારાંત સ્ત્રીલિંગ અને અકારાંત નપુસકલિંગ ત્રણ વિભક્તિ તો ખાસ પાકી કરવાની નવમા ધોરણમાં, તો તમને દસમામાં પણ પાછા ઉપયોગી થશે. તો એની વિભક્તિના ફળ કેવું? એટલે નપુસકલિંગ છે. પ્રથમામાં એકવચનમાં ફલમ ફલે ફલાની, દ્વિતીય વિભક્તિ ફલમ ફલે ફલાની, તૃતીય વિભક્તિ ફલેન ફલાભ્યામ ફલે હે, ચતુર્થ વિભક્તિ ફલાય ફલાભ્યામ ફલેભ્યઃ, પંચમી વિભક્તિ ફલાત ફલાભ્યામ ફલેભ્યઃ, ષષ્ઠી વિભક્તિ ફલસ્ય ફલયો ફલાનામ, સપ્તમી વિભક્તિ ફલે ફલયો ફલેષુ, અને સંબોધન વિભક્તિ હે ફલઃ હે ફલે હે ફલાની. આવી રીતે અકારાંત નપુસકલિંગની વિભક્તિ પાકી કરવાની છે. જેવી રીતે ખજાનો કેવો, ભંડાર કેવો, નગર કેવું, વિત્ત પૈસા કેવા, વિત્ત મન કેવું, ચિત્ત કેવું, વ્યસન કેવું, આ બધા પણ નપુસકલિંગના રૂપ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુદા જુદા રૂપ પણ અહીંયા આપેલા છે. પછી તમને બીજા
વિભાગની અંદર હું અકારાંતની નપુસકલિંગ એટલે કે સર્વનામની વિભક્તિઓ પાછી શીખવાડીશ. અત્યારે જો અહીંયા તમને એક વિભક્તિઓનું એક નાનકડે એવું એક્સરસાઇઝ આપી છે કે બાળકને સંસ્કૃતમાં શું લખાય, દૂધને કેમ લખાય, વાક્ય પ્રયોગ બનાવવાના છે એ તમે લખજો. દાખલા તરીકે બાળક દૂધ પીવે છે તો બાલહ દુગ્ધમ પીબતી, આવી રીતે વાક્ય પ્રયોગ તમારે બનાવવાના છે. કુંભાર હાથથી કામ કરે છે તો કુંભકારસ્ય હસ્તેન કાર્ય કરોતી, આવી રીતે વાક્ય પ્રયોગ તમે બનાવી શકો છો. તો આટલી વાત આપણે આજના લેક્ચરમાં રાખીએ છીએ. આગળની વાત છે એ પાછી બીજા લેક્ચરમાં જોઈશું. નમસ્તે, આવજો.